તો મિત્રો આ એ મંદિર છે જે આ પંખેડા પંખેડા ફિલ્મનું જે ટાઇટલ સોંગ છે એટલે કે છોકરાઓનું જે સોંગ છે એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એમાં તમે સ્ક્રીનશોટ તમે અહીંયાથી જોઈ શકો છો. પાછળ તમને મંદિર જોવા મળી જશે. જો કે આ કલર ચેન્જ થઈ ગયો છે કારણ કે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. અને પાછળ પેલી તમને દિવાલ પણ જોવાની મળી જાય છે. સ્ક્રીનશોટ જોશો તમને ખબર પડી જવાની છે. અને લોકેશનની વાત તમને લાસ્ટમાં હું કરી લેવાનો છું કે ક્યાંનું આ સીન છે. જો કે આ જગ્યા પરથી ત્રણ ચાર સ્ક્રીનશોટ અત્યારે બે થવાના છે અને આનો પાર્ટ ટુ બહુ જલ્દી તમને જોવાનો મળી જવાનો છે કે આ જ ગીતનો. અને આ સીનમાં તમે જોશો તો પાછળ તમને પેલી રૂમ જોવાની મળી જાય છે, પાછળ લીમડો અને આ બાજુ દિવાલ પણ જોવાની મળી જાય છે. એટલે કે આ સીડી જે છે એ તમને જોવાની મળી જાય છે. આ જગ્યા પર એ લોકો એટલે કે દર્શન કરતા હોય એવું સીન બતાવવામાં આ જગ્યા પર આવે છે. એની સામે બિલકુલ સામે અહીંયા મંદિર છે મેં તમને આગળ બતાવીએ. અને આ સીન તમને અહીંયાથી જોવા મળ્યું હતું. તો ટાઈમ તો ઘણો બધો થઈ ગયો છે છતાં પણ બહુ ખાસ ફેરફાર નથી થઈ ગયો. અહીંથી તમે જોશો પાછળ દિવાલ જોવાની મળે છે. આ મંદિર છે, મંદિરનો કલર ચેન્જ થઈ ગયો છે. બાકી તમે સીન જોશો તો તમને પરફેક્ટ ખબર અહીંયાથી પડી જવાની છે. અહીંયાથી બીજો સ્ક્રીનશોટ બતાવું તો એટલે કે અમુક કંઈ ફરક છે જ નહીં, ખાલી મંદિરનો કલર એકલો ચેન્જ થઈ ગયો છે. અને લોકેશનની વાત તમને લાસ્ટમાં કરી લેવાનું છું. જો કે ઘણા બધા મિત્રોને ખબર તો પડી ગઈ છે ક્યાંનો આ સીન છે, છતાં પણ તમને લાસ્ટમાં કહી દેવાનો છું. તો આ એ સીન હતું. અને અહીંયાથી તમને બીજું સીન બતાવું તો આ રીતનું સીન જોવા મળે છે. એટલે કે પાછળ પેલી રૂમ જોવાની મળી જાય છે, પાછળ પેલો લીમડો પણ અત્યારે પણ જોવાનું મળી જાય છે અને આ દિવાલ પણ તમને જોવાની મળી જાય છે. હવે લોકેશનની વાત કરી લેવા આવે તો લોકેશન છે આ આપેશ્વર મહાદેવનું મંદિર છે જે મલાવ ગામમાં આવેલું છે, જે કાલોલથી લગભગ 15 કિલોમીટર જેવું થતું છે. અને ત્યાંનું આ સીન લેવામાં આવે છે. જો કે તમે ઘણી બધી પિક્ચરમાં જોઈ છે. અને એક સીનમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે જ્યાં તમે દિવાલ જોઈ રહ્યા છો. આ દિવાલ પર ચડીને એ લોકો પાવાગઢ સામે દેખાય છે. જો કે અત્યારે નથી દેખાતું એટલે કે આ ઝાડવાને લીધે, બાકી સામે પાવાગઢ પણ દેખાય છે. અને ત્યાંથી આ લોકો દર્શન કરતા જો સીન બતાવવામાં આવે છે. તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે.